ચલો આ કયો અક્ષર છે જ આ મ આ ગ અને આ ન બરાબર હવે આ સીડી છે આપણે આ ઊંધી કરી દેવાની છે આવી રીતે પછી એક સીડી લેવાની અને પછી આમ જોવાનું ચલો કયો અક્ષર આવ્યો મ તો આપણે અહીં મ જોવાનો કે મ કઈ છે આમાંથી શોધવાનું કઈ છે આર્યો તો અહીંયા આગળ આમ જોડી સરખા સરખા મૂળ અક્ષરની જોડી બનાવવાની છે રેડી મમતાબેન ચલો આવી જાઓ બાજુ ચલો તારવાર ઉપર એક સીડી વાંચો કયો અક્ષર છે ગ તો ગની ગ કઈ છે આમાં સરસ ચલો બીજો બીજી સીડી ઉપાડો જ સરસ જોરથી બોલવાનું બેટા ચલો પછી ઉપાડો હજુ બે સીડી છે મ તો મ કઈ છે સરસ ચલો પછી ન તો ન કઈ છે હા ચલો હવે બધા સાથે બોલવાનું છે આ કયો અક્ષર છે બોલો જોઈ આ આ જ આ મ આ આ ગ ફરી બોલજો ચલો આ જ આ મ આ ન અને આ ગ આવડી ગયા ને બધાને ચલો આમાંથી મ કોણ બતાવશે મ બતાવો સરસ ચલો ન ગ જ સરસ ચલો હું જેનું નામ કહું ને એને મને બતાવવાનું બરાબર ચલો મમતાબેન ન બતાવશે ન સરસ ચલો ધ્રુમિલભાઈ જમરૂખનો જ બતાવો સરસ ચલો પ્રણવ ગ બતાવો સરસ ચલો તમારી ભૂમિકાબેન નગારા ન બતાવો ન ન નગારા નહીં તો જમરૂખનો જ થઈ ગયો હા તને એવા ચલો બનાવો ગ ન અહીં બનાવો ચલો શબ્દો બનાવવાના છે ગ ન ભૂમિકાબેન બનાવો ચલો ગ પછી ન ન કઈ બાજુ મૂકવાનો હા એ બાજુ જ મૂકવાનું વાંચો જો હવે ગ ન સરસ ચલો બીજો મૂકી દો એ મ ગ મ ગ પેલી બાજુ મૂકવાના બેટા હા સરસ ચલો પછી લખો જ ગ જ ગ સરસ વેરી ગુડ ચલો પછી લખો ગ મ ગ મ મ મ મ સીધો મૂકો હા એમ સીધો મૂકવાનો હા સરસ ચલો ગજ ગજ જ સીધો મૂકો જ હા એમ સરસ ગજ આવી રીતે આમ સીધું મૂકવાનું છે આવી રીતે ગ વાંચજો હવે જોરથી બોલવાનું બેટા સરસ ચલો પછી હવે લખો મ ન મ અને ન પેલા મ મૂકવાનું પછી ન સરસ હવે ન ચલો વાંચો હવે પછી બધાને વંચાવું છું હા આવી રીતે બધાને રમાડું છું ચલો મૂકી દો એ હવે લખો મ ગ ન ત્રણ અક્ષર વાળા આવે મ ગ અને ન મ ગ ન પેલા મ મૂકવાનું બેટા પેલો બેન શું બોલ્યા મ પછી ગ અને પછી ન સરસ આવડી ગયો બેટા વેરી ગુડ વાંચો જો હવે અરે વાહ સરસ ચલો પછી લખો હવે હવે લખો ગ મ ન શબ્દ બનાવો ચલો ગ મ ન ગ મ અને ન વાંચો હવે જોરથી બોલવાનું બેટા બોલ જોરથી હા એવી રીતે બેટા ચલો મૂકી દો હવે
હવે મ ગ જ શું લખવા બનાવવા ગ જ ચાલો મ લખો મ મૂકો પેલા મ પછી ગ ગ પછી જ જ સરસ સીધા મૂકો બેટા જ સીધો કર વાંચો મ ગ જ વેરી ગુડ સરસ ચાલો મૂકી દો હવે ન મ ન જો આ આપણી પાસે ન નથી બીજા હમણાં આટલા કદ લાયા છે એટલે આ ન છે ને એ ફરી મૂકી દેવાનો આ ન લેવાનો ને એક આ ન લઈ લેવાનો બરાબર ન મ ન મ મ શોધો અને ન આ મોટો ન લઈ લો શું બની ગયું એ ન મ ન પેલા મનમાં મનમાં વાંચી લેવાનું પછી બોલવાનું નમન એમ એવી રીતે વાંચો ને બેટા નમન નમન ચલો હવે કોનો વારો લેશું આપણે